159 पूर्व विधानसभा माथी बहुजन समाज पार्टी माथी समदभाई मुंशीए उम्मीदवारी नोंधावी छे। तेनी साथे ज वरियाळी बजार खाते तेना मुख्य कार्यालयनुं उद्घाटन करवामां आव्युं हतुं, जेमां बहुजन समाज पार्टीना मोटा अध्यक्ष तथा फिल्म एक्टर सुप्रिया अंगज हाजर रह्या। गुजरात विधानसभा चूंटणी ने हवे बहु टूंका दिवसों मात्र बाकी रह्या छे, त्यारे राजकीय पार्टीओ सक्रिय बनी गई छे अने मतदान अने रिजर्व माटे तमाम प्रयत्नों करी रही छे। भाजप कांग्रेस बाद हवे आम आदमी पार्टी अने बहुजन समाज पार्टी पण धीरे धीरे आगळ वधी रही छे, त्यारे गुजरात भरमां अनेक उम्मीदवारो पण उभा कर्या छे। हाल भजन समाज पार्टीए जीते के हारे एक बाजूनी वात छे, परंतु पूर्व विधानसभा में अने उधना जेवा विस्तारों में जे प्रकारे बहुजन समाज पार्टीनुं जोर देखाई रह्युं छे ते चोक्कस पार्टी छे तेवुं कोई हाल देखातुं नथी। निर्णायक मळतो हशे ते बहुजन समाज पार्टीना जीत माटे महत्वना बनी रहेशे, त्यारे बहुजन पार्टी पण विधानसभाना जंगमां लड़ी लेवाना मूळमां हाल चोक्कस देखाई रही छे। કાર્યક એટલા સક્રિય છે કે જે લોકોને છે ને બેસીને પણ દરેક જગ્યાએ મેસેજ પહોંચાડે છે, દરેક જગ્યા પર સંદેશ આપે છે, ને સક્રિય કાર્યકર્તા હોવાના રીતે એ લોકોના આધારે અમે લોકો દરેક જગ્યા પર આજે શહેરની અંદર ચર્ચામાં થઈ ગઈ, ગુજરાત પ્રદેશમાં ચર્ચામાં થઈ ગઈ, દેશમાં ચર્ચા આવી ગઈ છે કે બહુજન સમાજ પાર્ટી બી ખરેખર એક પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે ને એને પણ આગળ સપોર્ટ કરવાની જરૂર છે, જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી જે આમ તેમ વિખેરાઈ ગયા છે એ લોકોને સમજ પડી ગઈ કે ના, હવે ખરેખર અમારા માટે બહુજન સમાજ પાર્ટી સિવાય એમાં બીજી કોઈ પાર્ટીમાં ઉદ્ધાર નથી, ને બહુજન સમાજ પાર્ટી અમારો અમારા હક અધિકારની લડાઈ લડી રહી છે। મેં કલર્સ ગુજરાતી પર અભિલાષા નામની સિરિયલ કરી, અત્યારે હાલમાં મારું પિક્ચર પણ રિલીઝ થઈ ગયું છે। મેં સૌપ્રથમ તો આ બહુજન સમાજ પાર્ટીનું અને સમદ સરનું ઘણો આભાર વ્યક્ત કરવા માગું છું કે જેમણે મને અહીંયા કાર્યાલયની ઓપનિંગ માટે અહીંયા બોલાવ્યું, એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું, એના માટે ઘણો ઘણો આભાર। મારી એવી ઈચ્છા છે કે સમદભાઈ જેવા માણસો જે અત્યારે હાલ આપણા સમાજ માટે બહુ કરી રહ્યા છે, એમનો જે કાર્ય કરી રહ્યા છે એમને જંગી જીત હાસિલ હો એમાં એવી મારી શુભકામના છે, અને તમારા લોકોનું સપોર્ટની બહુ જ જરૂરિયાત છે। તો આ ચૂંટણીમાં વિધાનસભામાં સમદભાઈ મુનશીને એક નંબર બટન દબાવીને હાથી નિશાન પર એમને વિજય મળો એ જ મારી પ્રાર્થના છે। અરવિંદ રાઠોડ, જી ટીવી ન્યૂઝ, સુરત।